જમીનને જે દાનમાં મળેલી જમીન હતી, મંદિરને દાનમાં મળેલી જમીન હતી, તે પણ વેચી મારવામાં આવી છે. આ બાબતે શું કહેવું છે આપનું? જો એ વખત તો કદાચ હું વહીવટમાં એટલો નહોતો, તેમ છતાં મારી પાસે જે હું ઘણા વર્ષોથી લગભગ 48 વર્ષથી જગન્નાથ મંદિરમાં છું, એટલે એ જે જગન્નાથજી મંદિરની જે જમીનો હતી, એટલે મહારાજની જમીનો હતી, મારા ટ્રસ્ટમાં નોંધાવેલા 50મી સાલમાં, પર જે તે વખતથી એ જમીનો ખેતીના ઉપયોગમાં લેવાતી નહોતી. એ જમીનોમાં ગેરકાયદેસરના છાપરાઓ બંધેલા હતા, અને ઘણી વખત અમારા મહારાજશ્રીએ પણ, પૂર્વ ગાદીપતિશ્રીએ પણ મુખ્યમંત્રી સુધીને સંપર્ક કરીને કે ગમે તે કરી અમને આ છાપરાવાળી જગ્યા ખાલી કરાવી આપો, તેવા સંજોગોમાં કોઈ તૈયાર ન થતાં, ખાલી ન થતાં તે જ ગામના એક વિષ્ણુભાઈ પટેલ અને દશરથભાઈ પટેલને એ જમીન ભાડે આપેલ છે, અને એમાંથી પણ જે જમીન જે નાણાં મળ્યા છે, જે પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આવેલ અને તમામ ભાડવા તો છાપરાઓ ખાલી કરાવવાની જવાબદારી સાથે આપેલ છે, એમાંથી અમે 250 વીઘા જમીન જ્યાં જે અમારી ગૌશાળા છે જે તે વખતે અમે ખરીદેલા છે. એટલે કહી શકાય કે જે દાનમાં મળેલી જે જમીન છે, એક પણ જમીન અમને દાનમાં નથી મળી, જે તે વખતે અમારા મહારાજ તમામ જમીનો ખરીદી કરેલ છે.